श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप एक्टिविटी 9 भणीशु, छेल्ली एक्टिविटी छे। तो अपने एक्टिविटी 9 में कहे कि तमारा शहर गाम शहर के विस्तार में पूर आववाथी खूब ज नुकसान थयु छे। पूर सरकार द्वारा आर्थिक सहाय अने अन्य सगवड़ो पूरी पाडवामां आवशे। ग्रुप में काम करो, तमारा गाम शहर के विस्तार नवीनीकरण माटेनुं आयोजन लखो। आपणे व्यक्तिगत रीते करवानुं छे, तो तमारे आयोजन जे लखवानुं छे एमां नीचेना मुद्दा यू मे यूज वर्ड्स फ्रॉम दीस लिस्ट। मे तमे करी शको उपयोग, यूज उपयोग करी शको वर्ड शब्दोनो फ्रॉम दीस लिस्ट। आ लिस्ट माथी तमे शब्दोनो उपयोग करी शको। केवी रीते वाक्यो बनावाना छे एनुं उदाहरण अहींया तमने आपवामां आव्युं छे। धारो के आ लाइब्रेरी शब्द छे, तो ए लाइब्रेरी शब्दोनो उपयोग अहींया करवामां आवेलो छे। देर विल बी अ लाइब्रेरी नियर द स्कूल। नियर द स्कूल એટલે સ્કૂલ ની નજીક। ધેર વિલ બી, આ વસ્તુ એવું છે કે હશે, વિલ બી એટલે હશે, એક લાઇબ્રેરી હશે। ક્યાં હશે? નિયર ધ સ્કૂલ, શાળાની નજીકમાં એક લાઇબ્રેરી હશે। નવું જે થશે આપણું ગામ એમાં આવું થશે। વી કેન બિલ્ડ અ પંચાયત ઓફિસ ઇન ધ સેન્ટર ઓફ ધ વિલેજ, ગામના મધ્યમાં। સેન્ટર ઓફ ધ વિલેજ એટલે ગામના મધ્યમાં પંચાયત ઓફિસ બનાવીશું, બનાવી શકીએ। વી કેન બનાવી શકીએ, આ બધું જ ભવિષ્યકાળ છે, કારણ કે હજુ આપણે બનાવવાનું છે। એટલે આ જે 6 વાક્યો લખ્યા છે, વી વિલ લાઈક ટુ હેવ અ સિનેમા હોલ। આ જો સિનેમા હોલ, તો સિનેમા હોલ અહીંયા આ શબ્દ છે। પંચાયત ઓફિસ હતું તો અહીંયા આવી ગયું પંચાયત ઓફિસ। ઇન અવર વિલેજ વી વિલ લાઈક ટુ હેવ એટલે અમને ગમશે અથવા અમારી ઈચ્છા છે એવું થાય એનો અર્થ। ધેર વિલ બી અ ગાર્ડન, તો ગાર્ડન આવી ગયું। બિસાઇડ ધ લેક, લેક પણ આવી ગયું। લેક અને ગાર્ડન બે એક સાથે આવી ગયા એક જ વાક્યમાં। બિસાઇડ એટલે બાજુમાં, તળાવની બાજુમાં એક બગીચો પણ હશે। ધેર વિલ બી, બરાબર છે। વી કેન પ્લાન્ટ ટ્રીઝ અલોંગ ધ રોડ, ટ્રીઝ અલોંગ ધ રોડ, બરાબર। ટ્રીઝ આવી ગયું, રોડ આવી ગયું, આવું નવું જે પણ કઈ આપણે કરી શકીએ અહીંયા ટ્રીઝ છે। ઓકે, હવે છેલ્લું વાક્ય, ધેર મસ્ટ બી અ હોસ્પિટલ, ધેર મસ્ટ બી અ હોસ્પિટલ ઇન ધ વિલેજ। મસ્ટ ક્યારે વપરાય, તો કે હોવું જોઈએ, ફરજિયાત। તો એક ફરજિયાત એક હોસ્પિટલ આ ગામ, નવું જે ગામ બનશે એ ગામની અંદર ફરજિયાત હોસ્પિટલ હશે, બરાબર છે। એટલે આ રીતે આપણે બધા વાક્યો બનાવવાના છે। 6 વાક્યો સેમ્પલના તમને આપવામાં આવ્યા છે, તો એ 6 વાક્યોના આધારે ઉપર જેટલા પણ શબ્દો છે ને એ બધા જ શબ્દો આવી જાય એવું તમારે કરવાનું છે। બીજું, તમારે આજે બાજુમાં બારકોડ આપેલો છે, આ તો એ બારકોડ તમે સ્કેન કરશો, એટલે બારકોડ સ્કેનર ડાઉનલોડ કરી, એપ ડાઉનલોડ કરી જેને ના હોય એને, તો એક વર્કબુક ખુલશે। તો એ વર્કબુક જે ખુલે, એ વર્કબુકમાં તમારી એક વિડીયો નાની હશે અને એની અંદર આખું બધું, બધી વર્કબુક આપેલી હશે દરેક એક્ટિવિટીની। એટલે એ વર્કબુક આપણે ડાઉનલોડ કરી અને ખોલવાની છે। એટલે એમાં બધી જે એક્ટિવિટી છે આપણી, એ એક્ટિવિટીના આધારે બધી એક વર્કબુક આપેલી છે, તો એ વર્કબુક ખૂબ સરસ છે। બધા પ્રેક્ટિસ કરજો એ વર્કબુકની, અને એ વર્કબુકની અંદર આપણે અત્યારે તમને ઉદાહરણ તરીકે આપણે એક કેવી રીતે આપેલું હશે, તો કે એક્ટિવિટી પહેલી, તો પહેલી એક્ટિવિટી જે હોય તો એનું બધું વર્કશીટ તેની જે આપેલી હોય, એમાં પેજ નંબર 6 ઉપર આપેલી છે એક્ટિવિટી, એ કેન મે શુડ મસ્ટ
એ બધું જે વાપરવાનું હોય એની આપેલી છે. પછી એક્ટિવિટી 4 આપેલી છે, આપણે કરી દીધી એક્ટિવિટી 4 કે આઈ વોન્ટ ટુ બી, એના આધારે આપણે લખવાનું છે મારે શું બનવું છે, બરાબર છે. અને છેલ્લે શિક્ષક માટે મૂલ્યાંકન આપેલું છે એ મારે કરવાનું છે, તમારે કરવાનું નથી, એની નીચે સહીને બધું કરવાનું હોય, પણ એટલું તમે કરી લેજો. ત્યાર પછી આપણે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ફરીથી થોડુંક આપણે જોઈ લઈએ કે આ જે વાક્યો છે એ વાક્યો ખાસ બધા કરજો અને મોકલજો, જેથી કરીને તમને ભવિષ્યકાળ આવડી જશે. આ ભવિષ્યકાળ શીખવા માટેના વાક્યો છે. આ તો ખાલી તમારા ગામમાં પૂરની વાત કરી, પણ હવે ધારો કે આપણે એવું કહીએ કે આપણી નવી સ્કૂલ બની રહી છે, તો આપણી નવી સ્કૂલમાં શું શું હોવું જોઈએ, તો એ પણ તમારે આવી રીતે બધું લિસ્ટ કરીને મને મોકલવાનું રહેશે. અંગ્રેજીમાં જ લખવાનું છે, એટલે પહેલાં ગુજરાતીમાં વાક્ય લખી નાખવાનું, પછી એનું અંગ્રેજી કરવાનું, પણ દરેક વાક્યની અંદર આટલું આટલું આવશે એટલું આપણે થોડુંક ધ્યાન રાખી દઈએ. ફરીથી એક વાર સહેજ રિવિઝન કરાવી દઉં તમને કે ધેર વિલ બી આવું આવું આવશે તમારા વાક્યમાં, વી કેન આવું આવશે તમારા, વી વિલ આવું આવશે, ધેર વિલ બી આવ્યું ફરીથી, પછી વી કેન આવ્યું, અને ધેર મસ્ટ બી. હા, એક બે ત્રણ ને ચાર પ્રકારના જે વાક્યો થશે તમારા, આ ચાર પ્રકારની બહારનું વાક્ય કોઈ આવશે નહીં અત્યારે. ચાર પ્રકારના પણ તમારે આ લિસ્ટ જે છે એની જગ્યાએ નવું લિસ્ટ હવે બનાવવાનું છે. એ શેના માટે બનાવવાનું છે? તો આપણી નવી સ્કૂલ બની રહી છે, ન્યૂ સ્કૂલ. તમે બધા આવતી સર નવમા ધોરણમાં આવશો, એટલે નવમા ધોરણમાં તમે આવો તો સ્કૂલની અંદર તમારે શું શું તમને ઈચ્છા થાય કે મારે લાઇબ્રેરી હોવી જોઈએ, સ્કૂલમાં હોસ્પિટલની જરૂર નહીં, સ્કૂલમાં થિયેટરની જરૂર નહીં, પણ સ્માર્ટ ક્લાસ હોવો જોઈએ, સ્કૂલમાં લાઇબ્રેરી હોવી જોઈએ, સ્કૂલમાં કમ્પ્યુટર લેબ હોવી જોઈએ, સ્કૂલમાં રોબોટિક્સની લેબ આપણે બનાવવાના છીએ એ હોવી જોઈએ, પછી આપણે ટિંકરિંગ લેબ બનાવવાના છીએ એ હોવી જોઈએ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી લેબ, લેંગ્વેજ લેબ આવશે, તો આ રીતે બધું આપણે કરવાના છીએ. તો એના વિશે તમારે આજે હોમવર્કમાં લખવાનું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.